Now we are starting our unit number 2, renewable natural resources, water. So second natural resource जे छे आपणे जोशुं, renewable natural resource water એટલે કે પાણી. So first topic is over utilization of underground and surface water. એટલે કે ભૂગર્ભ જળ જે છે એનો વધુ પડતો વપરાશ થવાથી કેવા પ્રકારની તકલીફો અથવા તો કેવા પ્રકારના પરિણામો આવી શકતા હોય. સો ઓવર યુટિલાઇઝેશન ઓફ અન્ડરગ્રાઉન્ડ એન્ડ સરફેસ વોટર ડ્યુ ટુ ઇટ્સ યુનિક પ્રોપર્ટીઝ ઓફ વોટર ઇઝ મલ્ટિપલ યુઝીસ ફોર ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ. વોટર ઇઝ એબ્સોલ્યુટલી એસેન્શિયલ ફોર લાઈફ. પાણી જે છે એ આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વનું છે, ખૂબ જ જરૂરી છે. પાણી વગર આપણે જીવી શકતા નથી. અને એના ઘણા બધા એવા એની પ્રોપર્ટીઝ, અમુક પાણીના એવા ગુણધર્મો છે કે જે ઘણા બધા લોકો એના ઉપર ડિપેન્ડન્ટ છે, એના ઉપર જીવે છે. ઓર્ગેનિઝમ્સ એટલે ઘણા બધા જીવ જે છે એના ઉપર જીવે છે. માત્ર માણસો નહીં, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, વૃક્ષો, જે જે પણ જીવ છે એ બધા જ વોટર ઉપર ડિપેન્ડન્ટ છે. મોસ્ટ ઓફ ધ લાઈફ પ્રોસેસીસ ટેક પ્લેસ ઇન વોટર પ્રેઝન્ટ ઇન ધ હ્યુમન બોડી. હ્યુમન બિઈંગ ડિપેન્ડ્સ ઓન વોટર ફોર ઓલમોસ્ટ એવરી ડેવલપમેન્ટલ એક્ટિવિટીઝ. મોટાભાગની જે જીવન જરૂરિયાત આપણી એક્ટિવિટીઝ છે, પ્રોસેસ છે આપણી હ્યુમનની, બરાબર, એ દરેક જગ્યાએ પાણીની જરૂર પડે છે. આપણે આખા દિવસમાં ઘણી મોટાભાગની ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ કે જેમાં પાણીની જરૂરિયાત પડે છે. આપણે કોઈ પણ ડેવલપમેન્ટ એક્ટિવિટી કરવી છે તો એમાં પણ દરેક જગ્યાએ પાણીનો ક્યાંય ને ક્યાંય ઉપયોગ થતો હોય છે, ઓલમોસ્ટ બધી જગ્યાએ. તો વોટર ઇઝ એસેન્શિયલ ફોર અવર લાઈફ. વોટર ઇઝ યુઝ્ડ ફોર ડ્રિંકિંગ, ઇરિગેશન એન્ડ ટ્રાન્સપોર્ટેશન, વોશિંગ એન્ડ વેસ્ટ ડિસ્પોઝલ ફોર ઇન્ડસ્ટ્રીઝ, એન્ડ યુઝ્ડ એઝ અ કુલન્ટ ફોર થર્મલ પાવર પ્લાન્ટ્સ. પાણી ઘણી બધી જગ્યાએ વપરાશ થાય છે, જેમ કે ડ્રિંકિંગ, પીવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, ઇરિગેશન એટલે કે સિંચાઈમાં યુઝ કરીએ છીએ, ટ્રાન્સપોર્ટેશન એટલે કે આવવા જવામાં, પરિવહનમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, હોડી હોય કે બોટ હોય. વોશિંગ એન્ડ વેસ્ટ ડિસ્પોઝલ ફોર ઇન્ડસ્ટ્રીઝ, કોઈ પણ વસ્તુ જે છે એ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થાય છે તો એનું ઘણી બધી વસ્તુ જે છે જે પાણીને રિલેટેડ છે એ બધી જ વસ્તુ છે એને ડિસ્પોઝ કરવા કે ગમે તે રીતે આપણે એનો યુઝ કરીએ છીએ, એ બધી જ જે ઇન્ડસ્ટ્રીમાં ડિસ્પોઝલ જે વસ્તુ છે, વેસ્ટ ડિસ્પોઝલ, એ પાણીમાં ડમ્પ કરતા હોય છે, જે આપણે આગળ પણ જોયેલું છે. એન્ડ યુઝડ એઝ અ કુલન્ટ ફોર થર્મલ પાવર પ્લાન્ટ્સ, એટલે કે જે પાવર પ્લાન્ટ છે જેનાથી આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ અથવા તો જેનેથી આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીએ છીએ, એ થર્મલ પાવર પ્લાન્ટ જે છે એને કુલન્ટ તરીકે પણ પાણીનો ઉપયોગ થાય છે, એટલે કે એને ઠંડુ પાડવા માટે પાણીનો ઉપયોગ થતો હોય છે. એટલે કે થર્મલ પાવર સ્ટેશનમાં પણ એને એઝ અ કુલન્ટ, એક પાણીને ઠંડુ પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સો ધીસ ઇઝ ધ ઓવર યુટિલાઇઝેશન ઓફ અન્ડરગ્રાઉન્ડ એન્ડ સરફેસ વોટર, એટલે કે જે પાણીનો આપણે વધુ પડતો ઉપયોગ કરીએ છીએ, બરાબર. કારણ કે જો પાણી નહીં સાચવીએ તો ભવિષ્યમાં પાણી ખૂટવાની શક્યતાઓ રહેશે, બરાબર, બીકોઝ ધીસ ઇઝ અવર એસેન્શિયલ ફોર અવર લાઈફ. નાવ ઇમ્પેક્ટ્સ, એની અસર કેવી થાય? લોસ ઓફ ઇન્ટિગ્રિટી ઓફ ફ્રેશ વોટર ઇકોસિસ્ટમ, એટલે કે જે ચોખ્ખું પાણી છે, ફ્રેશ વોટર જે છે એટલે કે પીવાલાયક પાણી છે, એને અખંડ જે છે એ રાખવું જોઈએ અને એ અખંડ રહેતું નથી, એવી અસર થતી હોય, બરાબર, જે હોવું જોઈએ પણ રહેતું નથી. હ્યુમન એક્ટિવિટીઝ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લાઇક ક્રિએશન ઓફ ડેમ્સ એન્ડ કન્વર્ઝન એટસેટ્રા આર રિસ્પોન્સિબલ ફોર ધીસ લોસ ઓફ ઇન્ટિગ્રિટી ઓફ ફ્રેશ વોટર ઇકોસિસ્ટમ. હવે આ અખંડતા જે છે એ કેવી રીતે થાય છે, એટલે કે કેમ નથી રહેતું? કારણ કે હ્યુમનની ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એક્ટિવિટી, એટલે કે આપણે જીવન જરૂરિયાત, આપણી જીવન જે છે વધુ સારું ને સારું બનતું જાય એટલા માટે અમુક એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમ કે ડેમ બનાવીએ છીએ, લેન્ડ કન્વર્ઝન કરીએ છીએ, એટલે કે જમીનનું રૂપાંતરણ કરીએ છીએ એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં.
ખોદાણકામ કરીએ છીએ, આ બધી જ વસ્તુ માટે જે ચોખ્ખું પાણી છે, જે પીવાલાયક પાણી છે, એની ઇકોસિસ્ટમ જે છે એમાં ડિસ્ટર્બ થાય છે, જેના કારણે આપણને સારું પાણી મળી શકતું નથી. પાણી ઘણું છે પણ એ પીવાલાયક પાણી નથી હોતું, બરાબર? એટલે પીવાલાયક પાણી રહેતું નથી. વોટર ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી, ફિશરીઝ, હેબિટેટ્સ એટસેટ્રા આર એટ રિસ્ક ડ્યુ ટુ ધીસ લોસ ઓફ ઇન્ટિગ્રિટી. હવે ઇન્ટિગ્રિટી ઘટવાના કારણે શું થશે? તો કે પાણીની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને ઘટશે, એ બંને રિસ્ક પર છે. પીવાલાયક પાણી પણ નહીં મળે અને જે મળશે એ પણ કેટલું મળશે? તો કે ઓછું મળશે. ફિશરીઝ જે છે એટલે કે માછીમારી જે છે એ પણ ઘટતું જશે, કારણ કે માછલી જે છે એ ને સારું એન્વાયરમેન્ટ નહીં મળે તો એ પણ મૃત્યુ પામશે, એના લાઈફ ઉપર પણ ઇફેક્ટ આવશે. હેબિટેટ્સ, ઘણા બધા રહેઠાણો છે પશુ પક્ષીઓના હોય કે પ્રાણીના હોય કે હ્યુમનના હોય, એ પણ એટલા જ રિસ્ક પર રહેશે. એટલે કે બધાને ખતરો છે. લોસ ઓફ ઇન્ટિગ્રિટી જો એ અખંડ નહીં રહે તો આ બધા જ પ્રોબ્લેમ થશે. ધેન રિસ્ક ટુ ઇકોસિસ્ટમ ફંક્શન્સ. ઇકોસિસ્ટમ જે છે એના ઉપર પણ ઘણી બધી અસરો થશે. પોપ્યુલેશન એન્ડ કન્ઝપ્શન ગ્રોથ ઇન્ક્રીઝીસ વોટર એબસ્ટ્રેક્શન એન્ડ એક્વિઝિશન ઓફ કલ્ટિવેટેડ લેન્ડ. પોપ્યુલેશન જેમ જેમ વધતું જશે એટલે આ બધી જ વસ્તુનું કન્ઝપ્શન ગ્રોથ જે છે ઇન્ક્રીઝ થશે. જેમ કે જેમ જેમ પોપ્યુલેશન વધે એમ પાણી જે છે એની વપરાશ વધતું રહેશે, એના કારણે જે પાણી જે છે એનું કન્ઝપ્શન વધતું જશે, એટલે લોકોને વધુ ને વધુ પાણીની જરૂરિયાત ઊભી થશે. તો એના લીધે પણ આ જમીન જે છે કે પાણી જે છે એ બધી જ વસ્તુને નુકસાન થશે. વર્ચ્યુઅલી ઓલ ઇકોસિસ્ટમ ફંક્શન્સ ઇન્ક્લુડિંગ હેબિટેટ, પ્રોડક્શન એન્ડ રેગ્યુલેશન ફંક્શન્સ આર એટ રિસ્ક. ડિરેક્ટલી નહીં પણ ઇનડિરેક્ટલી પણ આ બધું જે કોઈ ફંક્શન થાય છે, જે કોઈ પણ ઇકોસિસ્ટમ છે, એ હેબિટેટ હોય કે પ્રોડક્શન, કોઈ પણ નવી વસ્તુની શરૂઆત હોય, એ બધી જ વસ્તુને રિસ્ક ઊભો થશે. એટલે કે ઓવરઓલ ઇકોસિસ્ટમને પણ એનો સૌથી મોટી ઇફેક્ટ થવાની છે જો આ પાણી જે છે, જે આપણે વોટર જે છે એને સાચવી નહીં રાખીએ તો ફ્યુચરમાં પણ આપણને એ પાણી મળી શકશે નહીં. ધેન ડિપ્લેશન ઓફ લિવિંગ રિસોર્સિસ એન્ડ બાયોડાયવર્સિટી. ડિપ્લેશન કે વધુ ને વધુ એ ખોરવાતું જશે, જે લિવિંગ રિસોર્સ છે, જે જીવિત છે અથવા તો જે જીવ છે, અને બાયોડાયવર્સિટીને પણ એની અસર થશે. ઓવર હાર્વેસ્ટિંગ એન્ડ એક્સપ્લોઇટેશન કોઝિસ ગ્રાઉન્ડ વોટર ડિપ્લેશન કોલેપ્સ ઓફ ફિશરીઝ. એક બીજું પણ એક એવું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ જે આપણી આસપાસનું છે, બોરિંગ જે આપણે કહીએ છીએ, જમીનનું ખોદકામ કરીને આપણે પાણી કાઢીએ છીએ, તો એ પણ એક લેવલે જે છે એ નુકસાનકારક છે જમીનને અને પાણીને પણ. તો વધારે પડતું આવું જે છે એક્સપ્લોઇટેશન, વધારે પડતું ગ્રાઉન્ડ વોટર જે છે એ યુઝ કરવાના લીધે આ ફિશરીઝ અને બધી જ વસ્તુને એની અસર થતી હોય છે, બરાબર? એટલે વધુ ને વધુ આ લિવિંગ રિસોર્સ જે છે એનું ડિપ્લેશન થતું હોય, એ લોકોને ઇફેક્ટ જે છે બેડ ઇફેક્ટ થતી જતી હોય. ધેન પ્રોડક્શન ઓફ ફૂડ, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ વોટર એન્ડ સપ્લાય ઓફ વોટર ગેટ્સ બેડલી અફેક્ટેડ બાય ધીસ ડિપ્લેશન ઓફ લિવિંગ રિસોર્સિસ એન્ડ બાયોડાયવર્સિટી. હવે આ બધી જ વસ્તુ થશે એની બીજી ઇફેક્ટ પણ એવી શું થશે? તો કે જે ફૂડ છે એનું પણ પ્રોડક્શન વધારવું પડશે, એટલે એના માટે પણ વધુ ને વધુ પાણીની જરૂર પડશે, સારા પાણીની જરૂર પડશે, બરાબર? તો એ સપ્લાય જે છે એ વધારે કરવું પડશે, અને એક સમયે કદાચ એ સપ્લાય થઈ શકતું નહીં હોય તો એના લીધે પણ આ બાયોડાયવર્સિટીને ઇફેક્ટ થશે, બરાબર? કારણ કે એ જે ઇફેક્ટ થાય છે લિવિંગ રિસોર્સ એન્ડ બાયોડાયવર્સિટીને, જેટલું વધુ ફૂડ ડેવલપ કરવું હશે, પ્રોડક્શન કરવું હશે, એટલું વધુ પાણીની જરૂર પડશે, વધુ પડતા સારા પાણીની જરૂર પડશે, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી વોટર, બરાબર? તો એની પણ ઇફેક્ટ જે છે ખરાબ પડતી હોય છે, કે વધુ પડતું પાણી આપણે કદાચ ફૂડ પ્રોડક્શનમાં જ યુઝ કરી નાખીએ, વધારે પડતા ફૂડ પ્રોડક્શન કરવામાં, તો એ પાણી બીજી કોઈ વસ્તુને મળી શકશે નહીં, પશુ પક્ષીઓને કે પ્રાણીઓને મળી શકશે નહીં, મે બી હ્યુમનને પણ ન મળી શકે. તો આ બધી જ વસ્તુ જે છે એનું ધ્યાન રાખવું પડે.
Then pollution of water bodies. જે કોઈ પણ વોટર બોડીઝ છે, જે કોઈ પણ જળાશયો છે, એટલે કે જ્યાં જ્યાં પાણી આપણે સ્ટોર કરીએ છીએ, એ બધી જ જગ્યાએ જે પોલ્યુશન થાય છે એની પણ એક ઇમ્પેક્ટ પડતી હોય છે. કેવી ઇમ્પેક્ટ પડે છે? તો કે રિલીઝ ઓફ પોલ્યુટન્સ ટુ લેન્ડ એર ઓર વોટર ઓલ્ટર્સ કેમિસ્ટ્રી એન્ડ ઇકોલોજી ઓફ વોટર બોડીઝ. કોઈ પણ પોલ્યુશન થાય છે, પોલ્યુટન્ટ્સ એટલે કે પ્રદૂષકો, પ્રદૂષણમાં જે પ્રદૂષકો હોય છે, બરાબર, જે રજકણ આપણે કહીએ છીએ, ધૂળના અથવા તો કોઈ પણ બીજા, એ બધા જમીન છે, હવામાં છે કે પાણીમાં છે, એ કોઈ પણ જગ્યાએ જઈને એક રિએક્શન ક્રિએટ કરે છે, કેમિસ્ટ્રી એન્ડ ઇકોલોજી ઓફ વોટર બોડીઝ, અને એ પાણીમાં ભળી અને એની એક ખરાબ ઇફેક્ટ ઊભી કરે છે, જેના કારણે એ પાણી જે છે એ પોલ્યુશન થાય છે અને પોલ્યુટેડ વોટર કહેવામાં આવે છે. સો ગ્રીન હાઉસ ગેસ એમિશન પ્રોડ્યુસ સિગ્નિફિકન્ટ ચેન્જીસ ઇન રન ઓફ એન્ડ રેઇનફોલ પેટર્ન્સ. હવે આવું થવાથી શું થાય? તો કે જે કોઈ પણ આખી ગ્રીન હાઉસ ગેસની આખી ઇમ્પેક્ટ છે, અથવા તો જે આખી વરસાદની જે એક પ્રોસેસ છે, એ વરસાદની પ્રોસેસમાં પણ ધરખમ ફેરફારો થતા, એટલે ઘણા ખરા ફેરફારો થતા હોય, ચોક્કસ પ્રકારના ફેરફારો થતા હોય, કારણ કે એ પાણી જે છે એ પણ પાણી એટલું બધું સારું આવી શકતું હોતું નથી ડ્યુ ટુ ધીસ પોલ્યુશન. એટલે પોલ્યુશન જે છે એ બધી જ રીતે નુકસાન કરે છે. હવામાં ભળીને વરસાદ આવે છે એ પણ જે છે પોલ્યુશન કરે છે, પાણીમાં ભળીને પણ પોલ્યુશન કરે છે, હવામાં ભળીને હવાને પ્રદૂષિત કરે છે. એટલે બધી જ રીતે જે છે આ વોટર પોલ્યુશન થાય છે, અને વોટર બોડીઝમાં જે પોલ્યુશન થાય છે એનાથી આપણને ફ્રેશ વોટર મળી શકતું નથી, એટલે કે ચોખ્ખું પીવાલાયક પાણી મળી શકતું નથી. બીકોઝ ઓફ વોટર પોલ્યુશન, વોટર સપ્લાય, હેબિટેટ, વોટર ક્વોલિટી, ફૂડ પ્રોડક્શન, ક્લાઇમેટ ચેન્જ એટસેટ્રા આર એટ રિસ્ક. વોટર પોલ્યુશનના લીધે આ બધી જ વસ્તુ જે છે એ રિસ્કમાં છે. એ વોટર સપ્લાય હોય, હેબિટેટ કોઈનું રહેઠાણ હોય, વોટર ક્વોલિટી એટલે પાણીની જે ચોખ્ખાઈ છે, ક્વોલિટી સારી મળી શકતી નથી, ફૂડ પ્રોડક્શન થઈ શકતું નથી, અને વાતાવરણમાં થતો ફેરફાર એ સૌથી મોટો ચેન્જ છે જેના લીધે ઘણા બધા ચેન્જીસ થતા હોય છે. તો આ બધી જ વસ્તુ જે છે એ રિસ્ક પર છે, જેના કારણે એ વોટર બોડીઝ, એ પાણી જે છે એ પીવાલાયક એટલે કે ફ્રેશ વોટર મળી શકતું નથી, અને જેના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય. એ ઓવરઓલ ઇકોસિસ્ટમ અને ઓવરઓલ બાયોડાયવર્સિટી બધી જ વસ્તુને એની ઇફેક્ટ થતી હોય છે. સો ધીસ ઇઝ અવર યુનિટ ટુ ફર્સ્ટ પોઈન્ટ હતો જે અહીંયા કમ્પ્લીટ થાય છે. નાવ વી વિલ કમ વિથ સેકન્ડ ટોપિક. Thank you.